નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 21 મે 2019 અને આજના કરંટ અફેરમાં આજે મહત્વના આપણે સમાચાર જોઈએ તો 21 મે એટલે કે 1904 ના રોજ ફિફાની સ્થાપના થઈ હતી. એટલે સ્વાભાવિક રીતે કે ફૂટબોલ ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી ઇવેન્ટ એટલે ફિફા વર્લ્ડ કપ, તો એનું પૂર્ણ નામ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો ફિફાનું પૂરું નામ શું થાય છે? ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન, જે ફિફાનું પૂરું નામ છે. અને ફિફાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિશમાં ફિફાનું હેડક્વાર્ટર આવેલું છે. ફિફાના હાલના પ્રમુખ કોણ છે? ગિયાની ઇન્ફેન્ટિનો. જરાક નામ જોઈ લીજો, ગિયાની ઇન્ફેન્ટિનો જે ફિફાના હાલના પ્રમુખ છે. તો અહીં આપણને બે પ્રશ્નો મળી ગયા. ત્યાર પછી આગળ જોઈએ તો ફિફા વર્લ્ડ કપનું આયોજન 1930 થી ત્યાંની શરૂઆત થઈ હતી અને 2022માં પણ ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે. અને જે આપણે વાત અગાઉ કરી દીધેલી છે, કદાચ તમને યાદ આવે તો કરંટ આ નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખજો. અને હું આજે પ્રશ્ન સ્વરૂપે શા માટે લઉં છું, કારણ કે અમે અમારી એજ્યુ સફર નામની મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપર દરરોજ અમારી કરંટ અફેરની ક્વિઝ પણ અપલોડ કરીએ છીએ. એટલે અમે વિનંતી કરીએ કે તમે આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળો અને વિડીયો નિહાળ્યા પછી તે ક્વિઝ રમો અને ઓલ ગુજરાતમાં તમે કયા રેન્ક ઉપર છો તેનો તમે ક્યાસ કાઢી શકશો. તો અહીં ખાસ ધ્યાન રાખજો, ફિફા વર્લ્ડ કપનું આયોજન 1930 થી કરવામાં આવે છે અને ફિફા વર્લ્ડ કપ દર વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીઓને ફિફાનો કોઈક પુરસ્કાર પણ આપે છે અને ત્યાંથી સન્માનિત કરે છે. વર્ષ 2013માં ફિફા વર્લ્ડ કપનો પુરસ્કાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મળ્યો હતો. અને હવે પછી ફિફા વર્લ્ડ કપ 2022માં યોજાવાનો છે અને કતારમાં યોજાવાનો છે, એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતના કતારમાં આ 2022નો ફિફા વર્લ્ડ કપ યોજાશે. ત્યાર પછી આપણે જોઈએ ભારત લેવલના સમાચાર. તો ભારતે અફઘાનિસ્તાનને Mi-24 હેલિકોપ્ટર આપ્યા છે, એટલે કે વેચાણ માટે આપ્યા છે. તો અહીં ખાસ યાદ રાખજો, અફઘાનિસ્તાન દેશને આપણે Mi-24 હેલિકોપ્ટર આપ્યા છે. તો આ હેલિકોપ્ટર ભારતે કાબુલ એરફોર્સ બેસમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રીને સોંપ્યા છે. અને ભારતે આ વખતે બીજી વખત અફઘાનિસ્તાનને આ સૈન્ય ઉપકરણ પ્રદાન કર્યા હોય એવી આ ઘટના છે. અગાઉ ડિસેમ્બર 2016માં પણ અફઘાનિસ્તાનને આપણે Mi-25, અહીં ખાસ યાદ રાખજો આ અને આ બંને વચ્ચેનો તફાવત, અત્યારે Mi-24 આપ્યા છે અને આપણે 2016માં Mi-25 નામના હેલિકોપ્ટર આપ્યા હતા અફઘાનિસ્તાનને. અને આગળ જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ બનાવેલ યુટિલિટી હેલિકોપ્ટર છે તે ખાસ યાદ રાખજો. કોને બનાવે છે? તો ભારતની અંદર પણ અત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણા બધા આવા વેપન્સ બનાવવામાં આવે છે અને તેનું આપણે અવારનવાર ઇસરો દ્વારા કે DRDO દ્વારા થતા પરીક્ષણને પણ જોઈએ છીએ. તો આ વાતને આપણે ધ્યાન રાખીએ તો ભારત અત્યાર સુધીમાં $3 અરબ સુધીની મદદ કરી ચૂક્યું છે અફઘાનિસ્તાનને. અને Mi-24 હેલિકોપ્ટર એક પ્રકારનું વિશાળ ગનશિપ છે, એટલે કે તેનાથી અંદર ગોળીઓ પણ છોડી શકાય છે, જેમાં 8 લોકો એક સાથે મુસાફરી કરી શકે છે. અને Mi-24 હેલિકોપ્ટરનો ઉપયોગ હુમલા માટે, એટલે કે બીજા દેશો ઉપર આક્રમણ કરવા માટે અને તેની સાથે સાથે મુસાફરી કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો સાતમી આર્થિક વસ્તી ગણતરીનું રાષ્ટ્રીય તાલીમ વર્કશોપનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે આ બહુ મહત્વના સમાચાર છે. કારણ કે ભારત દેશમાં જ્યારે ગરીબી, બેરોજગારી અને અન્ય સમસ્યાઓ હોય ત્યારે આવા સંદર્ભે આ થતી રાષ્ટ્રીય કક્ષાની આર્થિક જનગણનાને આધારે કોઈ પણ સરકાર તેની નીતિઓ બનાવતી હોય છે અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી હોય છે. તો આ સાતમી તાજેતરમાં જ તે આર્થિક વસ્તી ગણતરી થવાની છે, તેની પ્રથમ મીટિંગ એટલે કે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો, 7th ઇકોનોમિક સેન્સસ એટલે કે સાતમી આર્થિક જનગણના 2019માં થવાની છે અને જેનું આયોજન નવી દિલ્હીના ભારતીય આવાસ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું અને તેનું નામ નેશનલ ટ્રેનિંગ વર્કશોપ
ઓફ માસ્ટર ટ્રેનર્સ એવું નામ રાખવામાં આવ્યું છે. આ વર્કશોપનું આયોજન આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આપણે એને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, SCO દ્વારા કરવામાં આવ્યું છે. અને મે અને જૂન 2019 દરમિયાન ધીમે ધીમે તેનો પ્રસાર કરવામાં આવશે અને રાજ્ય જિલ્લા સ્તરે સમગ્ર દેશમાં આ તાલીમની કાર્યશાળાઓ યોજવામાં આવશે, એટલે કે વર્કશોપનું આયોજન થશે. અને સ્વાભાવિક રીતે જ તે આપણે સૌ જાણીએ છીએ કે આવી જનગણના હોય કે પછી ચૂંટણી હોય તો આ એક પ્રકારની રાષ્ટ્રીય કામગીરી હોય છે અને તેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે આનો સર્વે કરી અને સરકારને સોંપતા હોય છે. તો આ છે આર્થિક જનગણનાની વાત, જેમાં પ્રથમ વખત આર્થિક વસ્તી ગણતરી 1977માં કરવામાં આવી હતી. આ અમુક વખતે આપણે સાલવારી યાદ રાખવી જોઈએ, જે પ્રથમ ઘટના બને તે અને તાજેતરની ઘટના બને તેની સાલવારી ખાસ યાદ રાખજો. આ માહિતી ગામ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એકત્રિત કરવામાં આવશે અને આ ગણતરીથી અર્થતંત્રના માળખાનો અભ્યાસ યોગ્ય રીતે કરી શકાય છે. એટલે અર્થતંત્રના માળખાનો અભ્યાસ કરવા માટે આ આર્થિક જનગણના એ મહત્વનો પાયાનું કામ કરતી હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. વિશ્વ લેવલના સમાચારમાં ભારત અને સિંગાપુર વચ્ચે આ નૌસૈન્ય અભ્યાસ જેનું નામ છે સિમ્બેક્સ 2019 અને તેનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીં આપણને સિમ્બેક્સ ઉપરથી જ ખબર પડી જાય કે સિંગાપુર અને ઇન્ડિયા વચ્ચેનો આ બિલેટરલ જે મિલિટરી એક્સરસાઇઝ છે તો એ અંતર્ગત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સિમ્બેક્સ 2019 કયા બે દેશો વચ્ચેનો સૈન્ય અભ્યાસ છે, ભારત અને સિંગાપુર વચ્ચે. અહીં તમે સિમ્બેક્સ પણ જોઈ શકો છો. તો સિમ્બેક્સનું પૂરું નામ શું થાય છે તે આપણે જોઈએ. સિમ્બેક્સ એટલે કે સિંગાપુર ઇન્ડિયા મેરીટાઈમ બિલેટરલ એક્સરસાઇઝ. ગુજરાતીમાં કહીએ તો આ સિંગાપુર ભારત વચ્ચેનો મેરીટાઈમ એટલે નૌસૈન્ય અભ્યાસ, બિલેટરલ એટલે દ્વિપક્ષીય અને એક્સરસાઇઝ એટલે અભ્યાસ. તો આ છે સિમ્બેક્સનું પૂરું નામ. તો સિમ્બેક્સ અભ્યાસની શરૂઆત 1993માં થઈ હતી અને આ અભ્યાસની શરૂઆત 16 મેના રોજ કરવામાં આવી છે, એટલે કે તાજેતરમાં આ સૈન્ય અભ્યાસ સિંગાપુર ખાતે ચાલુ છે. અને આ અભ્યાસનો ઉદ્દેશ દરિયાઈ, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ભારત અને સિંગાપુર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવાનો છે. અને આ દક્ષિણ ચીન મહાસાગરમાં આ સૈન્ય અભ્યાસ થઈ રહ્યો છે. આ અભ્યાસનું આયોજન પણ બે તબક્કામાં કરવામાં આવ્યું છે. એમાં એક તબક્કાનું નામ છે બંદરગાહ ચરણ, એટલે કે આ સમુદ્ર કિનારે અભ્યાસ કરવામાં આવે એ પ્રથમ ચરણ, અને બીજું છે સમુદ્રી ચરણ, એટલે કે સમુદ્રની અંદર અભ્યાસ કરવામાં આવે. તો બંદરગાહ ચરણનું આયોજન 16 મેથી 18 મે વચ્ચે આયોજિત કરવામાં આવ્યું છે અને સમુદ્રી ચરણનું આયોજન 19 મેથી 22 મે સુધી કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી આગળ જોઈએ તો 9 બિન સુનિશ્ચિત કેન્સર દવાઓની કિંમતમાં 87% ઘટાડો થયો છે. એટલે ભારત દેશમાં જ્યારે લાખોની સંખ્યામાં કેન્સરના દર્દીઓ હોય ત્યારે આ કેટલીક કેન્સરની દવાઓમાં જે 87% ઘટાડો થયો છે તે તેના ફેમિલી માટે ખૂબ જ અગત્યની ઘટના છે. તો આ ઘટાડો NPPA દ્વારા કરવામાં આવ્યો છે. તો અહીં પ્રશ્ન થાય કે NPPAનું પૂરું નામ શું થાય છે? તો NPPA એટલે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી, એટલે કે આપણા નેશનલ કક્ષાએ જે કિંમતોના ભાવ નિર્ધારણમાં જે મહત્વનો રોલ ભજવે છે તેનું નામ છે NPPA. ફૂલ ફોર્મ જોઈ લઈએ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી, જેનું તમે અહીં ઓફિશિયલ લોગો પણ જોઈ શકો છો. તો NPPAની સ્થાપના 1997થી થઈ હતી અને ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે 42 કેન્સરની દવાઓની કિંમતોમાં 30% સુધીનો ઘટાડો કર્યો છે, એટલે કે 30% સુધીની કિંમત મર્યાદિત કરી દીધી છે. અહીં તેમ જુઓ કે NPPAના આદેશ પછી 390 બ્રાન્ડ્સ અને 72 ફાર્માસ્યુટિકલ્સ જે દવાઓ છે એના ભાવ ઘટ્યા હતા. આ ઘટાડાને કારણે ભારતમાં 22 લાખ, મેં કહ્યું હતું ને કે લાખોની સંખ્યામાં દર્દીઓ છે, 22 લાખ જેટલા દર્દીઓને આનો ફાયદો મળવાનો છે. અને જે કેન્સરની દવા અથવા તો કેન્સરના દર્દીને કેન્સર મટાડવા માટે જે ઇલાજ કરવામાં આવે છે અને એને કહેવાય છે કિમોથેરેપી. અને કિમોથેરેપી ઇન્જેક્શનની કિંમત
500 મિલીગ્રામ ના જેને નામ છે પેમેટ્રેક્ડ અને તેની કિંમત 22,000 હતી તે અત્યારે કેન્સરના દર્દીઓને માત્ર 2800 રૂપિયાની કિંમતે મળે એવું સૌથી મહત્વનું અને આશીર્વાદરૂપ પગલું આપણી સરકારે ભર્યું છે. ત્યાર પછી જોઈએ તો ખેલ જગતના સમાચાર. તો બાયરના મ્યુનિક નામની જે ફૂટબોલ ટીમ છે તેણે બુન્ડેસ લીગા 2018-19 ટાઇટલ માટે સળંગ 7મું ટાઇટલ જીતી લીધું છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તેનું નામ છે બાયરન મ્યુનિક નામની ફૂટબોલની ટીમ અને તેમણે તાજેતરમાં ટાઇટલ જીત્યું બુન્ડેસ લીગા 2018-19. તો આ બાયરન મ્યુનિકે ફૂટબોલ ક્લબનો લોકપ્રિય એક ખેલાડી છે અને આ ફૂટબોલ ક્લબની સ્થાપના 27 ફેબ્રુઆરી 1900 રોજ થઈ હતી. આ ફૂટબોલ ક્લબ જર્મનીની બુન્ડેસ લીગા ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લે છે એટલે જર્મનીની આ ઇવેન્ટ છે તે પણ તમે ખાસ યાદ રાખજો. અને આગળ જોઈએ તો બુન્ડેસ લીગા જર્મનીની સૌથી લોકપ્રિય ત્યાંની વખણાયતી એવી વ્યાવસાયિક ફૂટબોલ લીગ છે. જેવી રીતે આપણે અહીંયા ભારતમાં આઈપીએલ એક પ્રકારની વ્યાવસાયિક ક્રિકેટ લીગ છે ને એવી જ રીતે આ જર્મનીમાં લોકપ્રિય વ્યાવસાયિક ફૂટબોલ લીગ છે એનું નામ છે બુન્ડેસ લીગા. અને બુન્ડેસ લીગા ફૂટબોલની સ્થાપના 1963 થઈ હતી અને બાયરન મ્યુનિકે આ તાજેતરમાં જ તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલ છે અને આ 7મું ટાઇટલ જીત્યું છે. આ સિઝનની લીગમાં ડોર્ટમન્ડ બીજા સ્થાને રહ્યો હતો અને અર્બી લીપઝિગ ત્રીજા સ્થાને રહ્યો હતો અને બુન્ડેસ લીગા ફૂટબોલ ટાઇટલ બાયરન મ્યુનિકે તાજેતરમાં જીતી લીધું છે. અને આ સ્પર્ધા ક્લે કોર્ટ પર યોજવામાં આવે છે એટલે એનું તેનું જે મેદાન છે તે ક્લે કોર્ટ પર યોજવામાં આવે છે. અને રાફેલ નડાલ અહીં બીજા સમાચાર છે કે રાફેલ નડાલે 2019 પુરુષ ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીતી લીધો છે અને આ પુરુષોની સિંગલ્સ કેટેગરીના વિજેતાઓને 9,58,055 યુરો ધનરાશિ આપવામાં આવે છે. તો સામે પક્ષે મહિલાઓને સિંગલ્સ કેટેગરીના વિજેતાને 5,23,858 યુરો ધનરાશિ આપવામાં આવે છે. આ અને ત્યાર પછી આગળ જોઈએ તો ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2019 વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 13મી મે થી 19મી મે સુધી યોજાઈ હતી. આ ટુર્નામેન્ટને રોમ માસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઇટાલિયન ઓપનને. આ વર્ષે ઇટાલિયન ઓપનની 76મી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી આપણે જોઈએ તો તાજેતરમાં જ તે બેડમિન્ટન ક્ષેત્રે સમાચાર જોઈએ તો તેના નામ છે સુધીરમન કપ. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે સુધીરમન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે બેડમિન્ટન સાથે. તો સુધીરમન કપમાં ભારતનો આજે મલેશિયા સામે રમશે એટલે કે રમાશે અને આ કપ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલો છે તમે અહીં જોઈ શકો છો. અને ભારત 2011 અને 2017 આ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્યાર પછી તેના વળતા પાણી થયા હતા. તો જ્યારે મલેશિયન ટીમ 2009 સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. તો આપણે આ સુધીરમન કપ વિશે આટલું જાણ્યા પછી આપણે હોકીના સમાચાર જોઈએ. તો ભારતીય વિમેન્સ હોકી ટીમે સાઉથ કોરિયાને 2-1 પરાજય આપી અને આપણે ભારતની ટીમે વિજય મેળવી લીધો છે. ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0 સાથે તેઓ લીડ પર છે અને ભારતની ખેલાડી લાલેમ સિયામી તથા નવનીતે ગોલ કરી અને વિજય મેળવ્યો હતો. એટલે કે આપણે જે 2 ગોલ કર્યા એમાં 2 ખેલાડીઓના નામ અહીં છે. આ બંને ટીમ વચ્ચે બીજો મુકાબલો બુધવારે યોજાવાનો છે અને વુમન્સ સિરીઝ ફાઇનલ્સ જાપાનના હિરોશિમા ખાતે 15મી થી 23મી જૂન સુધીમાં રમાવાની છે. અને ત્યાર પછી આગળ જોઈએ તો એક એવી ખેલાડી કે જે ઉંમરમાં તો મોટી છે, 2 દીકરાની માં છે અને છતાં પણ ઓલિમ્પિક ક્વોલિફાય કરી છે એટલે કે ટોક્યોમાં તે ભાગ લેવા જશે એવી વ્યક્તિનું નામ એટલે પેરી શોમેકર. તો આ પેરી શોમેકરે 48 વર્ષની ઉંમરે ઓલિમ્પિક ટ્રાયલ માટે ક્વોલિફાય થઈ છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર તે બીજી પુખ્ત મહિલા છે અને પેરી શોમેકરે ક્વોલિફાય થવા માટે 2015 મહેનત કરતા હતા અને તેમણે 2011 સ્થાનિક દોડ સ્પર્ધાઓથી તેમણે આ શરૂઆત કરી હતી. અને મિત્રો યાદ રાખજો, 2 નહીં પરંતુ તેઓ 3 બાળકોની માતા છે અને ક્વોલિફાય થઈ અને ટોક્યો ઓલિમ્પિક 2020 તેઓ ભાગ લેવા જશે. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ.
મહત્વના જે કાંઈ પ્રશ્નો નીકળતા હતા તેની આપણે ચર્ચા કરી. હવે તમે તમારું મૂલ્યાંકન આ એજ્યુ સફર એપ્લિકેશનની ક્વિઝ રમીને કરજો. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.